નવસારીમાં બિલીમોરાને જોડતો માર્ગ બંધ થયો. વાઘરે બિલીમોરાને જોડતો માર્ગ જે બંધ થયો છે, દેસરા નજીકના ઓવરબ્રિજના છેડે પાણી ભરાઈ જવા પામ્યા છે. બ્રિજના છેડે પાણી ભરાતા જ અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. અનેક ગામોનો બિલીમોરા સાથેનો સંપર્ક તૂટી જવા પામ્યો છે. મહત્વનું છે કે થોડા મહિના અગાઉ જ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હવે જે સ્થિતિ છે વરસાદને લઈને તેને લઈને આ ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જેથી કરીને વાહન ચાલકો માટે અહીંયા પ્રતિબંધ લગાવાયો છે. જસાથી આટલા રૂપિયા ખર્ચીને પણ તમે જોઈ શકો છો કે વાઘરેજ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. અને આ જે રેલના પાણી આવી ગયા છે એનું બીજું બી એક કારણ છે કે ભાઈ આ ડેમ બનવાથી એના પાળા અને એનો આઉટફ્લો નહીં આવતા, આ પાણી જે એક દિવસમાં નીકળી જતું હતું એ હવે આ બબ્બે દિવસ સુધી રહ્યા. હવે એ ખબર નથી પડતી કે આ પ્રજાના પૈસા આ કેવી રીતે વેડફવાના એ થાય છે. હા, રાજ્ય સરકાર તો ગ્રાન્ટ ફાળવી જાય છે, પણ એના જે અધિકારીઓ છે એમણે તકેદારી રાખવી જોઈએ. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ગાંડી તૂર બની છે, ત્યારે અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વાઘરેજ નજીક હાલ જ 5 મહિના પહેલાં ખુલ્લા મુકાયેલા નવનિર્મિત બ્રિજને આ નજીકના આ દ્રશ્યો છે. બ્રિજના એપ્રોચ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, સાથે જ વાઘરેજ અને બિલીમોરા ની વચ્ચે જે આ બ્રિજ આવેલો છે, જે ગોયંદી ભાઠલા ભાઠા સહિતના ગામને બિલીમોરા શહેરની સાથે જોડે છે, એ સમગ્ર બ્રિજનો એપ્રોચ રોડ છે અને બ્રિજના શરૂઆતનો જે ભાગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે, જેને પગલે માત્ર 5 મહિના પહેલાં જ ખુલ્લા મુકાયેલા બ્રિજને હવે લોકો ઉપયોગમાં લઈ શકતા નથી, જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને સતત આ બ્રિજ જે છે એ ચોમાસા દરમિયાન લોકોના માટે ઉપયોગમાં ન આવતા લોકોના મનમાં હવે એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે કયા કારણોસર આ વિસ્તારમાં પાણી ભરાય છે અને કયા વિભાગની આ ભૂલ છે તેની સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. અને મહત્વનું કહેવામાં આવે તો સતત ભરાયેલા પાણીને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.